ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આશા કરું છું કે તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત હશો. તો ફ્રેન્ડ્સ, આપણે આ નવા સત્રની શરૂઆત પર્યાવરણ વિષયથી કરીએ. તો મારું નામ જિગીશા પટેલ છે અને હું પર્યાવરણ ભણાવીશ. પર્યાવરણ ભણવાની ખૂબ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આપણે વિષય તરફ આગળ વધતા પહેલા એક નાનકડું ગીત સાંભળીએ અને ગીત સાંભળીને ત્યાર પછી હું તમને થોડા પ્રશ્ન પૂછીશ. તો આ પ્રશ્નનો જવાબ તમારે આપવાના રહેશે. તો ચાલો ધ્યાનથી સાંભળજો, આપણે ગીત સાંભળી લઈએ. નાની મારી આંખ એ તો જોતી કાંક, કાંક એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે મીઠા ગાન, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી જીભ એ માણે પીપર મિન્ટ, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. તો કેવું લાગ્યું તમને ગીત? ગમ્યું ને? ચાલો, તો આ ગીતમાં તમને સાનો સાનો ઉલ્લેખ જણાયો? કોણ કહેશે મને? હા, આંખ, કાન, નાક, જીભ, આ દરેક ઇન્દ્રિયોની વાત આ ગીતમાં કરવામાં આવી છે. તો મનુષ્યને દરેક ઇન્દ્રિયો હોય છે, એવી જ રીતે પ્રાણીઓને પણ આ બધી ઇન્દ્રિયો રહેલી છે. ચાલો તો એની વાત કરીએ. આપણને દજ્યું હોય તો આપણને શું થાય? હા, બળતરા થાય. આપણને કોઈ ખીજવાય તો આપણે કેવો અનુભવ કરીએ? હા, આપણને રડવું આવે. ચાલો, આપણી સામે કોઈ મનગમતી વાનગી મૂકી હોય તો આપણે કેવું અનુભવીએ? હા, આપણને ખાવાનું તરત મન થઈ જાય, આપણા મોંમાં લાળ ગળે. તો આ દરેક લાગણીઓ, આ દરેક ઇન્દ્રિયો આપણે અનુભવીએ છીએ અને આપણે કાર્યરત બનાવીએ છીએ. તો એવી જ રીતે આ પ્રાણીઓ પણ લાગણી અનુભવી શકે છે. પ્રાણીઓ પણ આ દરેક ઇન્દ્રિયોનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે મજાની ઇન્દ્રિયો. મજાની ઇન્દ્રિયો, શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? તમે ખુલ્લા મેદાનમાં જમતા હોવ, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે. તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કન એકાએક જ ઊંચા થઈ જાય. તમારાથી જમીન પર મીઠાઈ વેરાય હોય અને પરવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય. આવું શા માટે બન્યું? વિચારો અને કહો. પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી પણ અનુભવી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ, ગણગણાટ પણ સાંભળી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે. પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે. તો મિત્રો, આ ચિત્રમાં આપણે કાગડો, કૂતરો, કીડી આ બધાની વાત કરી. તો ફ્રેન્ડ્સ, કહેવાય છે કે બગ ધ્યાન કાગ ચેસ્તા અને શ્વાન નિંદ્રા. બગલાનું ધ્યાન ખૂબ જ કેન્દ્રિત હોય છે. તેને દૂરથી પણ તેને પોતાનો શિકાર તરાવમાં માછલી તરે છે તે સરળતાથી દેખાઈ જાય છે. અને કૂતરાનું
ઊંઘ બહુ તેજ હોય છે, કૂતરાની બાજુમાંથી તમે ધીરેથી પણ પસાર થાઓ અને એ ભર ઊંઘમાં પણ હોય તો પણ તેની ઊંઘ તે તોડી નાખે છે અને એ ઊંઘમાંથી જાગી જાય છે અને પોતાના કાન ઊંચા કરીને સાંભળે છે, જોઈ છે કે મારી આજુબાજુમાંથી કોઈ પસાર થઈ ગયું છે. અને કાગડાની ચતુરાઈ પણ ખૂબ વખણાય છે. કાગડો એટલો બધો ચતુર હોય છે કે તે પોતાના ઈંડા પણ બીજાના માળામાં સેવવા મૂકે છે અને એ પોતા બીજાના હાથમાં રહેલી પૂરી પણ ઝટ આવીને લઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ દરેક પ્રાણીઓની વાત કરી, તો આગળ આપણે ચર્ચા કરી. કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? એક કીડી મેદાન પર જતી હતી. તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. વિચારો અને કહો, કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? આ વિચારવાનું છે અને તમારે મને નેક્સ્ટ વિડીયોમાં કહેવાનું છે. પ્રયત્ન કરો અને લખો. મિત્રો, આ દરેક પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ અને અનુભવ કરો. કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? શું તે હરોળમાં જાય છે? તો ફ્રેન્ડ્સ, આ અનુભવ તમારે ઘરે કરવાનો છે અને આ દરેક પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફ્રેન્ડ્સ, કીડી ગોળ અને ખાંડને જોઈને ત્યાં પહોંચી જાય છે. એ કીડી ગોળ પાસે જ્યાં સુધી પહોંચે તે ટેકલી વારમાં જે રસ્તે પહોંચે છે ત્યાં પોતાની સુગંધ છોડી જાય છે અને એ સુગંધને પારખીને બીજી કીડીઓ ગોળ સુધી પહોંચી જાય છે. તો આવી જ રીતે કીડી, મચ્છર અને રેશમના કીડાની આગળ ચર્ચા કરીએ. હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો. હવે કીડીઓ કેવી રીતે જાય છે તેનું અવલોકન કરો, મૂલ્યાંકન કરો. ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને પોતાનો રસ્તો શોધી લે છે. હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું વર્તન કરે છે? કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. નર કીડા એટલે પુરુષ જાતિ અને માદા જાતિ એટલે સ્ત્રી જાતિ. હવે તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી છે જરા વિચારો. તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. પગની પાણી એટલે એડી. હું રેશમનો કીડો છું. હું માડા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઉં છું. તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતો જોયો છે? તમે શું વિચારો છો કે તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે? કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે જ બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે. તો ફ્રેન્ડ્સ,
રેશમનો કીડો પોતાની માડા જાતિને તરત જ ઓળખી જાય છે. કેવી રીતે? તો માડા જાતિ એટલે કે સ્ત્રીલિંગ. એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પોતાની સુગંધ છોડી જાય છે. અને રેશમનો કીડો નર જાતિ છે એટલે કે પુરુષ, તો એ પોતાની માડા જાતિની સુગંધથી ઓળખી જાય છે. મચ્છરની વાત કરીએ તો એ મનુષ્યના પગની પાનીથી એ મનુષ્યને ઓળખી જાય છે, મનુષ્યના શરીરની સુગંધથી પણ મનુષ્યને ઓળખી જાય છે અને એ આપણને કરડે છે. બીજી કૂતરાની વાત કરીએ તો કૂતરો એ પોતાનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે. એને એના ઇલાકામાં કોઈ પણ બીજો કૂતરો પસાર થઈ જાય અથવા આવી જાય તો એને ખ્યાલ આવી જાય. કઈ રીતે? તો એ બીજા કૂતરાના મળ અને પેશાબની સુગંધથી એને ખબર પડી જાય કે મારા ઇલાકામાં કોઈ બીજો કૂતરો પ્રવેશી ગયો છે. તો ફ્રેન્ડ્સ, અહીં નાકની ઇન્દ્રિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, હવે આગળની ચર્ચા આપણે કરીએ.